કાલાવડના નવાગામી શ્રી શિવાશ્રમ સેવા સમિતિ દ્વારા શ્રી શિવ મહાપુરાણનું આયોજન કરવામાં આવ્યું હતું. નવાગામ, તાલુકો કાલાવાડ, જિલ્લો જામનગર. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નવાગામે મુકામે શ્રી શિવાશ્રમ સેવા સમિતિ દ્વારા શ્રી શિવ મહાપુરાણનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં કથા સાંભળવા મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. કાલાવડ તાલુકાના નવાગામ મુકામે પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસ દરમિયાન સંસ્કૃતિ પ્રચાર પ્રસાર તેમજ વિશ્વ કલ્યાણની ભાવના સાથે શ્રી શિવાશ્રમ સેવા સમિતિ દ્વારા શ્રી શિવ મહાપુરાણનું શ્રી શિવાશ્રમ ખાતે અતિ ભવ્યતાથી આયોજન કરવામાં આવેલ હતું. આ કથાનો પ્રારંભ શ્રાવણ વદ સાતમની શુક્રવારથી કરવામાં આવ્યો હતો. દરરોજ બપોરે 3 થી 6 વાગ્યા સુધી વ્યાસપીઠ પર બિરાજમાન આંતરરાષ્ટ્રીય કથાકાર શ્રી હંસદેવગીરી બાપુ પોતાની મધુર શૈલીમાં કથાનું વર્ણન કરતા હતા અને જુદા જુદા પ્રસંગો આખ્યાન રૂપે સમજાવતા હતા. આ કથાનો લાભ લેવા દરરોજ નવાગામ ગ્રામજનો ઉપરાંત આજુબાજુના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડતા હતા. આ કથા દરમિયાન ચા પાણી અને પ્રસાદીની વ્યવસ્થા પણ સમિતિ દ્વારા કરવામાં આવેલ હતી. કથા પ્રારંભથી લઈને પૂર્ણાહુતિ સુધી શ્રી શિવાશ્રમ સેવા સમિતિએ ભારે જહેમત ઉઠાવી હતી. શ્રાવણ માસ જે આખો પર્વનો માસ છે, દરેક દેવતાનો એક દિવસ હોય, જ્યારે ભગવાન શંકરનો આખો માસ મહાદેવનો, અને 7 દિવસ સુધી ભગવાન શંકરના ચરિત્રોનું અમે સાથે બેસીને ગાન કર્યું. ગામ બારગામથી દૂર દૂરથી સુરત, બોમ્બે, ભાવનગર અને મીડિયાના માધ્યમથી લિંક એ સત્તાજ કરી અને કથાનું શ્રવણ કરતા વિદેશના ભક્તોને પણ આ તકે હું શુભ ખૂબ આશીર્વચન આપું છું, શુભેચ્છા પાઠવું છું. મહાદેવની ભક્તિ આ જગતમાં અત્યારે નિષ્ફળ જાતી નથી. ભગવાન શંકર એ દેવોનો દેવ અને એનું દાતૃત્વ અખિલ વિશ્વમાં અજોડ છે એવા ભગવાન શિવના શ્રાવણ માસ નિમિત્તે પ્રિન્ટ મીડિયા અને લાઇવ મીડિયા, ઇન્ટરનેટ, ડિજિટલ યુગની અંદર જે સેવા આપી છે અને લોકો સુધી સાહેબ તમે લોકોએ વિચારો પહોંચાડ્યા છે, આ શિવ સૈનિકો બધા જ, દરેક મીડિયા, દરેક ન્યૂઝપેપર વાળાને ખૂબ ખૂબ શુભેચ્છા, શુભકામના આપું, બધાય આપું અને આશીર્વાદ આપું છું. જય ભોળાનાથ, જય હિન્દ.